અંકલેશ્વર જીઆરડીસીમાં એક કાપડની દુકાનમાં બુધવારે રાત્રે અચાનક આગ બબૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં જૂના નેશનલ હાઈવે નંબર 8 પર લોર્ડ્સ પ્લાઝા હોટલની સામે આવેલી કેબિનો પૈકી કપડાનો ધંધો કરતા એક ઇસમની કેબિનમાં બુધવારની મોડી રાત્રે અચાનક આગ બબૂકી ઉઠી હતી. બનાવના પગલે લોકો ઉમટી પડ્યા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે ગરીબ કેબિન ધારકને આગમાં ભારે નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી એ અંગે હજુ કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. મોરના મનહરભાઈ પટેલ છે. અંકલેશ્વર અમે અંકલેશ્વર નગરપાલિકા ફાયરમાંથી આવીએ છીએ. અમને રૂબરૂ આવીને એક પોલીસ ખાતામાંથી જાણ કરેલી કે રોડ પ્લાઝાની સામે કોઈ કાપડની દુકાનમાં આગ લાગેલી છે. અમે સ્થળ પર બનાવ સ્થળ પર આવીને જોયું તો એક બહાર કોઈ ફેરી વાહન લારી ગયેલા હતા, તેની આગ લાગેલી, જે હમણાં કંટ્રોલમાં છે અને સંપૂર્ણપણે ઓળવાઈ ગઈ છે. અમને આ જીઆરડીસી બસ સ્ટેન્ડ પાસે એક પોલીસવાળા મળ્યા, જ્યાં લોકો કંઈક કંટ્રોલ કરતા અવર જવરને. હવે એ અમને ખબર નહીં, કારણ કે એમને કોલ કર્યો હશે કે નહીં કર્યો હશે, પણ અમને રૂબરૂ જાણ કરેલી પોલીસ ખાતામાં. અમને આશરે 11:30 પોણા 12 વાગે કોલ આવ્યો કે લોર્ડ પ્લાઝાના આમે કપડાની દુકાનમાં આગ લાગી છે, એટલે અમે તાત્કાળ ઘટનાસ્થળે આવ્યા. તો આગ વધારે પડતી હતી એટલે જીઈબીવાલા આવીને એમને લાઈન કટ કરીને અમને પાણીનો મારો ચલાવ્યો અને નગરપાલિકાવાળા બી આવી ગયા. વધારે સ્પ્રે કરવા માટે અમે આજે એક ગાડી મંગાવી હતી. ટોટલ 3 ગાડી ઓપરેશનમાં હતી, આગ કંટ્રોલમાં છે.